રાજકોટમાં યુવતીએ કર્યો આપઘાત, લવ જિહાદના કિસ્સામાં સતત હેરાનગતિનો આરોપ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. ભાવનગરમાં પોતાના ત્રણ સંતાનોની હત્યા કરનાર કોન્સ્ટેબલે કહ્યું, મારા પર મેરી વિદ્યા થઈ છે. અંધશ્રદ્ધાને કારણે પત્નીના હાથનું જમવાનું પણ એક મહિનાથી કર્યું હતું બંધ. વડોદરામાં પૂર બાદ રોગચાળો વકર્યો, મહિલા દર્દીમાં લેપ્ટોસ્પાયરોસિસનો પહેલો કેસ દેખાતા આરોગ્ય તંત્રની દોડધામ, શહેરના અનેક વિસ્તારમાં પાણીજન્ય રોગના કિસ્સા. સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો વીડિયો થયો વાયરલ, પોલીસ પર ગેરવર્તણૂકનો આરોપ. વડોદરાના તબીબ ડોક્ટર રક્ષિત પટેલે સારવારમાં બેદરકારી, દંડ 5 લાખનું વળતર અને 25,000 ચૂકવવા ગ્રાહક કમિશનનો આદેશ. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નાની સર્જરી બાદ અમિત શાહને અપાઈ રજા, ગળાના ભાગે ગાંઠનું કરાવ્યું ઓપરેશન. હીરાનગરી સુરતમાં હીરાજડિત ગણપતિ બને આકર્ષણનું કેન્દ્ર, દાળિયાશેરીના ગણપતિની મૂર્તિમાં લાખો રૂપિયાના ડાયમંડ, ભક્તોમાં જોવા માટેનો ઉત્સાહ.